જય સ્વામિનારાયણ બેટા, આપણે પહેલા પાઠની અંદર આપણે 6 પાઠ સુધી સમજી લીધું છે. હવે આજે આપણે શું સમજવાનું છે? દીપાવલી. ગમે છે ને તહેવાર? દિવાળીનો તહેવાર કોને ના ગમે? બધાને જ ગમે, કેમ કે ઘરમાં આપણે ઘર સાફ સફાઈ થઈ જાય, ઘરની અંદર નવી નવી વસ્તુઓ આવી જાય, તમારા કપડાં પણ નવા આવી જાય, બધી સજાવટો નવી નવી થઈ જાય. પછી દિવાળીનો તહેવાર આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. એકબીજા સાથે આપણે બધાને હળીમળીને રહેવાનો તહેવાર દિવાળી છે. દિવાળીના બીજા દિવસે આપણે શું ઉજવીએ છીએ? બેસતું વરસ, કે જે એકબીજાના ઘરે જઈ આપણે નવા વરસની શુભકામનાએ પાઠવતા હોઈએ છીએ. કે જે આપણે હળીમળીને રહેવાનો તહેવાર દિવાળી છે, કે જે આપણે પહેલાં કોઈના જોડે આપણે કંઈ બની ગયું હોય, કોઈ ઝઘડા થયા હોય, કોઈ રૂઠી ગયા હોય, તો સબ ભૂલ કર હમ દીપાવલી કા તહેવાર ધામધૂમસે હિલમિલ કર સાથ મેં મનાના ચાહીએ. જૈસે હમને આપકો પહેલે લેસન મેં હમે દીપાવલી કા નિબંધ સમજાયા થા, ઉસમે આપકો વિડિયો ધ્યાન સે સુના તો હોગા, હમ આપ ફિર સે દીપાવલી કા પાઠ સમજાને લીએ આ રહે હૈ, તો હમ આપકો પાઠ સમજા રહે હૈ, તો આપકો ધ્યાન સે સુનના હૈ. જૈસે યે દીપાવલી, દીપાવલી કો હમ ક્યા કહેતે હૈ? દિવાળી. સબ સબ એટલે બધા, એક હી ક્લાસ મેં, એક હી કમરે મેં બેઠે સબ સ્ટુડન્ટ કો હમ ક્યા બોલતે હૈ? સબ. સબ હમારે સ્ટુડન્ટ હૈ, એક હી કમરે મેં બેઠે હૈ. કમરે કા મતલબ ક્યા હોતા હૈ? રૂમ થાય. સબ એટલે બધા. પટાખે, પટાખે કા મતલબ ક્યા હોતા હૈ? ફટાકડા. હિન્દી મેં હમ પટાખે બોલતે હૈ, ઓર ગુજરાતી મેં ક્યા હોતા હૈ? ફટાકડા. જૈસે ફટાખે હમ દીપાવલી આતા હૈ તો ઘર મેં સબ મમ્મી પપ્પા લાતે હૈ ને પટાખે, જૈસે એમ ફોડતે હૈ તો પટાખે હમે આપકો ધ્યાન સે ફોડને પડેંગે ને, ક્યોંકિ કિસી ભી જલ જાયેગી કુછ હોગા, તો હમે ધ્યાન સે પટાખે ફોડના હૈ. એસે હી હમ રોશની, રોશની કા મતલબ ક્યા હોતા હૈ? પ્રકાશ હોતા હૈ ને, કે ઘર મેં સબ પ્રકાશી પ્રકાશ રોશની દીપો કે જલ જલાતે હૈ. એસે હી હમ રોશની કો હમ પ્રકાશી કહેતે હૈ. ત્યોહાર, ત્યોહાર એટલે તહેવાર. સબકા ત્યોહારો કી રાની કોન સી હૈ? દીપાવલી. એસે હી હમ પાઠ સમજાએ, આપ ધ્યાન સે સુને. આજ દીપાવલી હૈ, આજ એટલે આજે, આજે દિવાળી છે. સબ લોગ બહોત ખુશ હૈ, બધા લોકો બહુ જ ખુશ છે. સબને નયે કપડે પહેને હૈ, દીપાવલી આતી હૈ તો ઘર મેં નયે નયે કપડે આ જાતે હૈ ને, મમ્મી લા દેતી હૈ ને, તો સબને નયે કપડે પહેને હૈ, બધાએ નવા કપડા પહેર્યા છે. સબકે દરવાજો પર તોરણ બંધે હૈ, બધાના દરવાજા ઉપર શું બાંધેલું હોય છે? તોરણ, કેમ કે દિવાળીનો તહેવાર આપણે ધામધૂમથી મનાવતા હોઈએ છીએ. ઘરને એકદમ આપણે કેવું બનાવી દઈએ છીએ? ચોખ્ખું બનાવી દેતા હોય છે, ક્યોંકિ દીપાવલી આને સે પહેલે હમ મમ્મીઓ ઘર મેં નાસ્તા બના દેતી હૈ. દીપાવલી કે દિન સજાવટે સજાવટે ઘર મેં હો જાતી હૈ, ઘર સાફ સુથરે એકદમ હો જાતે હૈ. જૈસે એ સબકે દરવાજો પર તોરણ બંધે હૈ, બધાના દરવાજા ઉપર તોરણ બાંધેલા હોય છે. સબકે ઘર સાફ સુથરે હૈ, બધાના ઘર એકદમ કેવા બની જાય છે? ચોખ્ખા ચોખ્ખા થઈ જાય, ઘરની સફાઈ થઈ જાય. ઘણા બધા લોકો ઘરની કલર કરાવે છે, નવું નવું ઘરમાં કામ કરાવી દે છે, એટલે ઘર કેવું બની જાય છે? નવું નવું બની જાય છે. બચ્ચે પટાખે ફોડ રહે હૈ, બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. બધાને ધ્યાનથી ફટાકડા ફોડવા જોઈએ ને, કેમ કે જો ફટાકડાની અંદર ક્યાંય હાથમાં પગે ક્યાંય લાગી જાય તો હમ જલ જાતે હૈ. એસે ધ્યાન રખકર બચ્ચે કો પટાખે ફોડના પડતા હૈ, ક્યોંકિ આપ તો અભી છોટે હો. સબ જગહ રોશની, રોશની હૈ, બધી જગ્યાએ પ્રકાશ, પ્રકાશ જ છે. દીપાવલી તહેવારો કી રાણી હૈ, દીપાવલી તહેવારોની રાણી છે. ઇસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હૈ, તે દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે. ધન કી દેવી કોણ સી હૈ? લક્ષ્મીજી. ધનતેરસના દિવસે આપણે સાંજે લક્ષ્મીજીની પૂજા કરતા હોઈએ છીએ. દીપાવલી કો દિવાળી ભી કહેતે હૈ, દીપાવલી એટલે પણ દિવાળી થાય, અને દિવાળી તો પણ આપણે દિવાળી કહી શકતા હોઈએ છીએ. દિવાળી હર સાલ આશ્વિન માસ મેં આતી હૈ, આશ્વિન કા મતલબ ક્યા હોતા હૈ? આસો મહિનો, અને માસ, માસ એટલે ક્યા હોતા હૈ? મહિનો. હર સાલ એટલે દર વર્ષે. દિવાળી હર સાલ આસો મહિનામાં આવે છે. ધ્યાન સે સુના ને આપને, જૈસે હમ સ્વાધ્યાય થોડા સા હૈ તો હમ સમજા રહે હૈ. જૈસે શબ્દ હૈ હિન્દી મેં ઓર ઉનકા ગુજરાતી મેં કહેના હૈ. દીપાવલી, દીપાવલી ક્યા હોતા હૈ? દિવાળી. સબ એટલે બધા, દરવાજા એટલે દરવાજો, ધ્યાન સે સુનાયો. તોરણ, તોરણ એટલે તોરણ થાય. ફટાકડા એટલે શું થાય? ફટાકડા થાય.
त्योहार, त्योहार का मतलब क्या होता है? त्योहार। उनके बाद में प्रश्न नंबर दो है, जैसे ही निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तीन प्रश्न है, जैसे ही पाठ में लिखा है ऐसे ही हमको जवाब लिखना है। आज सब लोग क्यों खुश हैं? क्यों पूछते वो? क्योंकि आज दीपावली का त्यौहार है इसलिए सब खुश है, क्योंकि दीपावली का त्यौहार आते ही घर में ही खुशियाँ ही खुशियाँ आ जाती है। दीपावली के दिन लोग कैसे कपड़े पहनते हैं? दिवाली आवे त्यारे तो अमे बधा केवा कपड़ा पहेरो छो? नवा पहेरो छो ने, केम के दिवाली छे, मम्मी काले बेसतुं वरस छे, हूँ आजे आ कपड़ा पहेरीश, काले पेला पहेरीश, नक्की करी दो छो ने अगाउना दिवसे। तेवी ज रीते दीपावली आते ही हम नए नए कपड़े पहनते हैं। नंबर तीसरा, दीपावली के दिन किसकी पूजा होती है? दीपावली रे दिवाली ना दिवसे कोनी पूजा थाय छे? तो दीपावली के दिन धन की देवी लक्ष्मी जी की पूजा होती है। नंबर तीसरा, जो खाली जगह है उनके दो दो ही ऑप्शन दिए हैं, ऑप्शन है तो उसमें देखकर ही हमें लिखना है। लोग दीपावली के दिन दरवाजों पर क्या लगाते हैं? पाठ में हमने समझा है, ऐसे ही हमें खाली जगह लिखनी है। तो क्या लगाते हैं? तोरण। दीपावली पर बच्चे क्या फोड़ते हैं? तो पटाखे। सब जगह क्या क्या होता है? दो ही खाली जगह है, सब जगह खाली जगह ही खाली जगह है। क्या होता है? रोशनी ही रोशनी, तो क्या प्रकाश ही प्रकाश हो छे। दीपावली खाली जगह की रानी है, किसकी रानी है? त्योहारों की, बधा त्योहारों की रानी कौन छे? दिवाली छे, दीपावली है। दिवाली हर साल कौन से मास में आती है? तो आश्विन, आश्विन એટલે આસો, આસો મહિનાની અંદર દર વર્ષે દિવાળી આવે છે। અભી હમ ચિત્ર દિયે હે ચોથે કોષ્ટક મે, તો ઉપર ઓપ્શન હે તો ઇસે ધ્યાન સે સુનના હે। ચિત્ર દેખ કર હમે ખાલી જગ્યા કે નીચે લખના હે। તો પહેલે ચિત્ર મે ક્યા હે? બહેન ભૈયા કો ક્યા બાંધતી હે? રાખી। અભી રક્ષાબંધન કા ત્યોહાર આ રહા હે ને, તો ભૈયા બહેન કો ક્યા દેતા હે? કુછ છોટે બડી ગિફ્ટ દેતા હે, ઓર બહેન भाई को राखी बांधती है, तो उसे क्या लिखे? रक्षा बंधन। दूसरे नंबर में होली का दृश्य है, तो जो सब बच्चे खेल रहे हैं, रंग बिरंगी पानी बनाकर होली के दिन धुलेटी के दिन होली का त्यौहार मनाते हैं, उसे हम धुलेटी कहते हैं। सब बच्चे दिख रहे हैं ना आपको। तीसरे नंबर में क्या है? ईद है, जो एक दूसरे के गले लगाते हैं। जैसे में हम चौथे नंबर में होता है क्या, कौन सा त्यौहार है दिखाई देता है, मालूम पड़ता है ना? जन्माष्टमी। हमारे स्कूल में जन्माष्टमी का त्यौहार मनाते हैं ना, ऐसे आपको मज़ा आता है जन्माष्टमी के दिन मटकी फोड़ने का। ऐसे ही हम जन्माष्टमी का त्यौहार है, बच्चे ऊपर चढ़ के मटकी को फोड़ रहे हैं। जैसे हम पाँचवें कोष्टक का त्यौहार कौन सा है, मज़ा आता है रात को खेलने के लिए, ऐसे नवरात्रि का त्यौहार है। नवरात्रि गुजरात का सबसे बड़ा त्यौहार है। नंबर पाँचवें में कौन सा है? क्रिसमस, ग्रीन ट्री वाला है ना, जो क्रिसमस त्यौहार हम मनाते हैं, जिसे आपने हमें पे आज सातवें पाठ में दीपावली दिवाली विषय आपने समझी लीधो छे। पाठ ने जो वीडियो ने आपने तमारे बधाने ध्यान थी समझवानो छे, अने आ बधो पाठ छे तमारे एक वखत शांति थी ध्यान थी लखवानो छे, पछी आपणे फरीथी नवा लेक्चर माटे मळीशुं। त्यां सुधी जय स्वामीनारायण।